સુરત માં એક તરફ કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે કોરોના ને કાબુ માં લાવવા માટે સરકાર દ્વારા ધન્વંતરી રથ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ સુરત માં ધન્વંતરી રથ ના ડ્રાઈવરો એ હડતાલ શરૂ કરી દીધી છે સરકાર દ્વારા ડ્રાઈવરો ને ભાડું નહીં ચૂકવાતા હડતાલ પર ઉતરી જતા પાલિકા તંત્ર માં દોડધામ મચી જવા પામી છે સુરત શહેરમાં કોરોના દિવસે ને દિવસે બેકાબુ બની રહ્યો છે આ કોરોના સામે લડવા માટે મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા ધન્વંતરી રથ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ આ સેવા ખોરંભે ચડી છે કારણ કે સુરતમાં ધન્વંતરી રથના ડ્રાઈવરોએ હડતાલ શરૂ કરી દીધી છે સુરતમાં શહેરમાં 1000 કરતા પણ વધુ રથ લોકોની સારવાર કલેર કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ ઉપર ભાડાની ગાડી લઈને રથની કામગીરી શરૂ કરવામાં આવી છે જો કે સરકારે ભાડું નહીં ચૂકવતા આજે અચાનક ધન્વંતરી રથના ડ્રાઈવરોએ હડતાલ કરી દીધી છે જો કે છેલ્લા 53 દિવસથી ભાડું ચૂકવવામાં આવ્યું નથી વાહનોના ચાલકોએ વાહનોના ભાડાની માંગણી કરી હોવા છતાં ભાડું ન ચૂકવાતા આખરે તેઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે આવેલી DKM હોસ્પિટલ ખાતે ધન્વંતરી રથ તરીકે દોડતા 250થી વધુ વાહનોના પૈડા થંભાવી દેવાયા છે વાહનોના કોન્ટ્રાક્ટરોએ તાત્કાલિક ભાડાની માંગણી કરી છે જો કે હડતાલના પગલે પાલિકા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે વાહન ચાલકોએ જણાવ્યું હતું કે જુલાઈ મહિનાથી તેઓની ગાડી ધન્વંતરી રથ તરીકે કોન્ટ્રાક્ટમાં ચલાવી રહ્યા છે રોજના 100 થી 150 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યા છે સુરતના તમામ વિસ્તારોમાં આ રથ કામ કરી રહ્યો છે 250થી જેટલા રથ ચાલકોને દર મહિને 17,000 આપવાની વાત કરાઈ હતી જો કે 2 મહિનાથી 1 પણ રૂપિયો અપાયો નથી 3 થી 4 વાર રજૂઆત કરી ચૂક્યા છે પણ કોઈ ધ્યાન અપાયું નથી આખરે ઉધારી માથે ચડી જતા આ નિર્ણય લેવા મજબૂર બન્યા છીએ હવે આગળ ચાલી શકાય તેમ નથી એટલે હડતાળ પર જવાનો રસ્તો અપનાવ્યો છે